तो कोरोना वायरस नो कहर हजी पण यथावत। त्यारे वात करिए कच्छनी, कच्छमां पण पॉजिटिव केसनी संख्यामां उत्तरोत्तर वधारो, जेमां वधु बे पॉजिटिव केस कच्छमां नोंधवामां आव्या छे। त्यारमां गुनेरी लखपतमां बीएसएफना जवाननो रिपोर्ट पॉजिटिव आव्यो छे। त्यारे खास महत्वनुं छे के डीडीओ प्रभव जोशीए आ विषयनी माहिती आपी हती। त्यारे मांडवीना रामपरमां पण केन्सरग्रस्त महिलानो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। बंने दर्दीओने खानगी लेबमां रिपोर्ट करावामां आव्यो हतो अने तेमनो रिपोर्ट पॉजिटिव आवता ज समग्र परिवारमां पण चिंतानुं मोજું ફરી વળ્યું। કચ્છમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૌશિક છાયા જોડાયા છે। કૌશિક, જણાવશો કચ્છમાં વધુ બે પોઝિટિવ કેસ, એક બીએસએફના જવાન અને એક મહિલા પોઝિટિવ, શું છે વિગત? ચોક્કસથી, કચ્છમાં કોરોનાના દર્દીઓનો 100 ને પાર આંકડો પહોંચ્યો છે। રાત્રે વધુ બે દર્દીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ડીડીઓ પ્રભવ જોશીએ આ માહિતી આપી હતી। બીએસએફના ગુનોરી ખાતે તૈનાત જવાનને આ કોરોના પોઝિટિવ આવ્યો છે, જ્યારે માંડવી તાલુકાના રામપર વેકરામાં કેન્સરગ્રસ્ત મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે। બંને દર્દીઓને પ્રાઇવેટ લેબમાં લેબ કરાયો હતો, જ્યાં આ દર્દી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કચ્છમાં દર્દીઓનો આંકડો હવે 101 ને થયો છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો માંડવીના રામપરમાં કેન્સરગ્રસ્ત મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। ખાસ મહત્વનું છે કે જે પ્રમાણે કોરોનાના પોઝિટિવ કેસના આંકડામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે।